જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રતાવાપી. આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કર્યું હતું અને સ્ટાર્ટિંગમાં આપણે રસાયણ વિજ્ઞાનનું મહત્ત્વ, ત્યારબાદ 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંકવાળા તત્વો અને લાસ્ટ વિડીયોમાં મેં તમને દ્રવ્ય કોને કહેવાય અને એનું વર્ગીકરણ કેવી રીતે થાય તે સમજાવ્યું હતું. અને વિડીયોના અંતમાં એસઆઈ એકમ પદ્ધતિ શીખવાડી હતી અને એમાં ભૌતિક પાયાની જે 7 ભૌતિક રાશિ છે જેને આપણે કહેતા હતા મૂળભૂત એકમો, એના વિશે સમજાવ્યું હતું અને તમને કીધું હતું કે તમારે મોડે લખવાના છે ઘરે. આશા રાખું કે એની પ્રેક્ટિસ તમે ઘરે કરી હશે. એકવાર રિવિઝન જોઈ લો કયા હતા અને એનો ઉપયોગ કરીને આજે આગળના વિડીયોમાં નવું શીખશું. જે પાયાની 7 ભૌતિક રાશિ હતી એ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને શું હતું, જ્યોતની તીવ્રતા. લંબાઈ L સંજ્ઞા હતી, દળ M, સમય T, વિદ્યુત પ્રવાહ I, ઉષ્માગતિકીય તાપમાન કેપિટલ T, પદાર્થનો જથ્થો N અને જ્યોતની તીવ્રતા શું હતું, IV. પણ એસઆઈ એકમ પદ્ધતિમાં જે એકમ આપણે વાપરતા હતા એ લંબાઈ માટે મીટર હતું, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન, પદાર્થના જથ્થા માટે મોલ અને જ્યોતની તીવ્રતા માટે શું હતું, કેન્ડેલા. અને આના એકમો જોયા હતા. હવે વ્યવહારમાં આ 7 પાયાના એકમો સિવાયના પણ કેટલાક એકમો આવે છે અને આ જે એકમો છે એ 7 મૂળભૂત એકમમાંથી ઉપજાવેલા હોવાથી એને આપણે કહીશું ઉપજાવેલા એકમ. ચલો તો હવે આપણે જોઈએ એ ઉપજાવેલા એકમો કયા છે. તો શરૂઆત કરીએ નંબર 1, કદ. તમારે કોઈ પણ વસ્તુનું કદ માપવું હોય તો આપણે શું યાદ રાખીએ છીએ, કદ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કયા એકમમાં મપાશે, મીટરમાં મપાશે, એટલે એના માટે આપણે એવું કહી શકીએ મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. એટલે આ થઈ ગયું મીટરનો ઘન અને એને સંજ્ઞા સ્વરૂપે લખો તો શું લખાય, એમ નો ઘન. એટલે કદનો ઉપજાવેલો એકમ કયો કહેવાય, મીટર ક્યુબ. ચલો એના પછી આવશે ઘનતા. કોઈ પણ પદાર્થની ઘનતા માપવી હોય તો સૂત્ર શું છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો દળ આપણે જોયો, દળ કયા એકમમાં મપાય છે, કિલોગ્રામ. એટલે કિલોગ્રામ ભાગ્યા, તમને અત્યારે જ કીધું કદ એટલે શું કહેવાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે, તો એના બરાબર હતું મીટર ક્યુબ. એટલે અહીંયા શું લખાશે સંજ્ઞા સ્વરૂપે, કેજી અપોન મીટર ક્યુબ, અથવા એને જ જો આપણે કહેવું હોય તો કેજી ઇન્ટુ મીટર, અને આ છેદમાંથી અંશમાં જાય એટલે સાઇન ચેન્જ થાય, એટલે અહીંયા શું થઈ જશે, -3. એટલે ઘનતા બરાબર જે ઉપજાવેલો એકમ આવ્યો એ કયો આવ્યો, કેજી ઇન્ટુ મીટર રેસ ટુ -3. એના જેવું હશે વેગ. કોઈ પણ વસ્તુનો વેગ માપવો હોય તો કેવી રીતે મપાય, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો ફરીથી અંતર કયા એકમમાં મપાશે આ બધામાંથી, તો મીટરમાં મપાય, એટલે એના માટે લખાય મીટર ભાગ્યા સમય. સમય જોઈ લો કયા એકમમાં છે, સેકન્ડ, એટલે અહીંયા લખશું સેકન્ડ, અને એને સંજ્ઞા સ્વરૂપે બતાવશું તો મીટરનો એમ અને સેકન્ડનો એસ છે, અથવા એને જ લખવું હોય તો મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1 લખાય. તો આ થઈ ગયો વેગનો ઉપજાવેલો એકમ. અને લાસ્ટ જે જોઈશું એ છે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. તો એ સૂત્ર છે, ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ +32. તો આ જે સૂત્ર છે એ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ છે. હવે આ ડિગ્રી સેલ્સિયસ જે છે એ તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો કેલ્વિન બરાબર small t = 273.15. એટલે વ્યવહારમાં આપણે 273 લઈ લઈશું. આ જે સ્મોલ ટી છે એ ડિગ્રી સેલ્સિયસમાં હોય છે અને આ સૂત્ર વાપરીને તમે એના ફેરનહીટ શોધી શકો. તો ઉપજા
સમજાવેલા એકમો ખ્યાલ આવી ગયા કયા કયા છે? ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો. ચલો હવે જે ઉપજાવેલા એકમો મેં તમને સમજાવ્યા એના આધારિત થોડા દાખલા લઈ લઈએ. તો પહેલાં એમસીક્યુ જુઓ. તીર્થ પાસેના એક સિક્કાનું વજન 2 ગ્રામ છે અને તેનું કદ 4×10⁻⁶ મીટર ક્યુબ હોય તો તીર્થ પાસેના પદાર્થની ઘનતા કેટલી થાય? 4 ઓપ્શન આપ્યા છે. 2×10³, બીમાં છે 1/2×10³, સીમાં છે 4×10³ અને ડીમાં છે 4.5×10³. ચલો તો અત્યારે જ આપણે જોઈ ગયા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એનો એકમ હતો દળ કેજીમાં હતું અને કદ મીટર ક્યુબમાં હતું. કદ તો તમને મીટર ક્યુબમાં આપ્યું છે પણ વજન ગ્રામમાં આપ્યું છે એટલે પહેલાં એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. તો આપણે જે દળ આપ્યું છે એ છે 2 ગ્રામ. તો આપણને પદ ખબર છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, માટે 2 ગ્રામ બરાબર કેટલા કેજી, એ રીતે પદ બને. તો શું થાય સાદુરૂપ? 2/1000 એટલે આપણે એવું લખી શકીએ 2×10⁻³. આ 10⁻³ + 3 કહેવાય, ઉપર જાય તો શું થઈ જાય? -3 થઈ જાય. ચલો તો આની અંદર આ કિંમત મૂકી દઈએ તો દળ આવ્યું આપણું 2×10⁻³ - 3 કેજી અને આપણને કદ આપ્યું છે 4×10⁻⁶ મીટર ક્યુબ. 4 ઓપ્શન આપ્યા છે, એમાં સાદુરૂપ આપવાનું હોય તો એ રીતે આપો અથવા તમને જોઈને જ ખ્યાલ આવી જશે. આ 2 અને આ 4 છે એટલે 1/2 આવે. ઇન્ટુ 10⁻³ ઇન્ટુ આ -6 ઉપર જાય એટલે +3 થાય, +6 થાય. આધાર સરખા માટે ઘાતનો શું કરવાનો? સરવાળો. એટલે 1/2×10⁻³ + 3 થાય, કારણ કે -3 + 6 એટલે શું થાય? +3. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ આપણા આ એમસીક્યુનો આન્સર શું છે? B. બરાબર. તો તમારી નોટની અંદર આ કોપી કરો અથવા તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો. ચલો હવે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટવાળા 3 રૂપાંતરવાળા દાખલા જોઈ લઈએ. પહેલો દાખલો જુઓ, એમાં પૂછ્યું છે 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ડિગ્રી ફેરનહીટ. તો અત્યારે જ મેં તમને શીખવાડ્યું ડિગ્રી ફેરનહીટ બરાબર શું હતું સૂત્ર? 9/5 °C + 32 હતું. તો એની અંદર ડિગ્રી સેલ્સિયસ બરાબર 25 લઈ લઈએ, માટે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 × 25 થાય +32. એટલે અહીંયા શું થશે? 45 + 32. તમે એનો સરવાળો કરશો તો ડિગ્રી ફેરનહીટની કિંમત કેટલી આવી? 77. એટલે આપણે એવું કહી શકીએ 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર 77 ડિગ્રી ફેરનહીટ. ચલો બીજો દાખલો જુઓ. 68 ફેરનહીટ = ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. આમાં સેલ્સિયસ આપ્યા હતા અને ફેરનહીટ પૂછ્યું હતું. આમાં ફેરનહીટ આપ્યા છે અને ડિગ્રી સેલ્સિયસ પૂછ્યું છે. તો સૂત્ર તો એ જ વપરાશે, ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 °C + 32. તો આ 68 ફેરનહીટની કિંમત મૂકીએ, માટે 68 = 9/5 °C + 32 થાય. ચલો એનું સાદુરૂપ આપીએ, માટે 9/5 °C = આ 32 આ બાજુ જાય એટલે -32 થાય. એટલે અહીંયા આવશે 68 - 32, માટે 9/5 °C = અને આની બાદબાકી કરશો એટલે 36 આવશે. માટે ડિગ્રી સેલ્સિયસ બરાબર 36 × 5/9. ચલો સાદુરૂપ આપી દો તો એનો આન્સર આવશે 20. તો આપણે એવું કહી શકીએ 68 ડિગ્રી ફેરનહીટ બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ. અને લાસ્ટ જુઓ, કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ સરખા થાય?
तो आम पहला सूत्र लखी दिए डिग्री फेरनहीट बराबर 9/5 डिग्री सेल्सियस प्लस 32। आ बे जे दाखला था एनी अंदर आपने पर्टिक्युलर किंमत आपी दीधी थी, ए किंमत आपने अंदर मूकी दीधी थी। हवे आमा आपने कई कीधु नथी पण आपने हिंट आपी छे, ताप कया तापमाने सरखा थाय। अने ज्यारे आपने कई आप्यु ना होय तो आपने धरी दईए, तो धारो के सरखा जे तापमान छे एने आपने एक्स कही दईए। माटे हुं एवुं लखी शकुं एक्स बराबर 9/5 एक्स प्लस 32, कारण के बंने सरखा थाय एवुं कीधुं छे। चलो एनुं सादुरूप आपीए, माटे एक्स माइनस 9/5 एक्स इज इक्वल टू 32 थाय। આનું સાદરૂપ આગળ જોઈએ તો 5 અહીંયા ગુણાશે એટલે શું થાય, 5x માઇનસ 9x અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 32 થાય। માટે માઇનસ 4x અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 32। હવે એનું સાદરૂપ આપો તો આ 5 32 સાથે ગુણાય અને આ 4 છેદમાં જશે, એટલે આપણે એવું કહી શકીએ x બરાબર માઇનસ 32 ગુણ્યા 5 ભાગ્યા 4। તમે જ્યારે એનો ગુણાકાર કરશો તો એની વેલ્યુ આવશે માઇનસ 160/4, એટલે કે એક્સ બરાબર માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ અથવા ફેરનહીટ કહી શકો। તો આ એવું તાપમાન છે જ્યારે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ કેવા થાય, સરખા। તો આ દાખલા તમારી નોટમાં ગણવાના છે અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો। ચલો હવે આપણે જોઈશું એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા બીજા કેટલાક પૂર્વગો। તો અહીંયા પહેલું ખાનું ગુણકનું દેખાય છે, બીજું એ પૂર્વક કયા છે તે છે અને એના માટે કઈ સંજ્ઞા છે તે। ફર્સ્ટ વિડીયોની અંદર યાદ કરો 1-30 સુધીના તત્વો એના પરમાણીય ભાર અને એની સંજ્ઞા આપણે યાદ રાખી હતી, એને આપણે 5-5ના ગ્રુપમાં યાદ રાખી હતી, તો તમને યાદ રહી ગઈ હતી। આ જ રીતના જે 20 ગુણક છે એને મેં 2-2ના ગ્રુપમાં ડિવાઈડ કરી નાખ્યા છે આ રીતે, તો તમે એને એ રીતે યાદ રાખશો તો ઇઝીલી યાદ રહે। હવે તમને વચ્ચે રેડ કલરથી કંઈક લખેલું દેખાય છે, એ 10 છે, એના માટે ડેકા શબ્દ વપરાયને એની સંજ્ઞા કઈ છે, ડી એ। તો એને કેમ મેં રેડથી લખ્યું છે, તો તમે ધ્યાનથી જોશો, તમારી પાસે તમારી ટેક્સ્ટબુક સાથે હોય તો તમે એમાં પણ કમ્પેર કરી શકો। એના ઉપર જે આંકડા છે એ બધા માઇનસ છે, નીચે જે છે પ્લસ છે। તો એ આંકડા કયા કયા છે તે જુઓ, તો પહેલાં 10 છે, 10^-1, 10^-2, 10^-3, 10^-6, 10^-9, 10^-12, 10^-15, 10^-18, 10^-24, 21 અને 24। તો પહેલાં તમને 10ના ગુણક કયા આવે છે તે યાદ રહેવા જોઈએ, તો તમે એને આ રીતે યાદ રાખી શકો, એ પહેલાં લખી દેવાના। હવે એની નીચે ઉપર માઇનસ વેલ્યુ છે, નીચે તમારા 2થી સ્ટાર્ટ થાય છે, 2, 3, 6, 9, 12, 15, 18, 21 અને 24 જે ઉપર હતા એ જ રીતનું છે। તો પહેલાં તમારે 10ની ઘાત કઈ છે તે યાદ રાખી દેવાની। ચલો એના પછી તમારે યાદ રાખવાના છે એના પૂર્વગના નામ। તો પહેલાં જોઈ લો કયા કયા છે, તો અહીંયા તમને ડેકા લખેલું દેખાય, -1 આગળ ડેસી છે, -2 આગળ સેન્ટી છે, -3 આગળ મિલી, -6 આગળ માઇક્રો, -9 આગળ નેનો, -12 આગળ પીકો, -15 આગળ ફેમટો, -18 આગળ એટો, -21 આગળ ઝેપ્ટો અને -24 આગળ કયું છે, યોક્ટો દેખાય છે। આટલા બધા સાથે યાદ ના રહે તો એને 2-2ના ગ્રુપમાં ડિવાઈડ કરો, કેવી રીતે તે જુઓ। ડેકાડેસી, તમે મારી સાથે બોલી પણ શકો પછી, સેન્ટી મિલી, માઇક્રો નેનો, પીકો ફેમટો, એટો ઝોક્ટો અને યોક્ટો। પાછું જોઈ લઈએ એકવાર, ડેકાડેસી, સેન્ટી મિલી, માઇક્રો નેનો, પીકો ફેમટો, એટો ઝેપ્ટો અને યોક્ટો। તો આ રીતે તમે યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જાય। એવું જ નીચે જુઓ, એને પણ આપણે 2-2ના ગ્રુપમાં યાદ રાખીએ, હેક્ટા કિલો, મેગા ગીગા, ટેરા પેટા, એક્ઝા ઝેટો અને યોક્ટો। આ ઉપર અને નીચે બંને કમ્પેર કરો તો એની સંજ્ઞા પણ તમે કમ્પેર કરી શકો।
અહીંયા સ્મોલ વાય અને સ્મોલ ઝેડ છે, તો ઝેટા એટલે કેપિટલ ઝેડ અને યોટો એટલે કેપિટલ વાય. તે જ રીતે હેક્ટો માટે સ્મોલ એચ છે, કિલો માટે કે છે, મેગા કેપિટલ એમ, ગીગા કેપિટલ જી, ટેરા કેપિટલ ટી, પેટા કેપિટલ પી, એક્ઝા કેપિટલ ઈ. તો આ જે છે એના સંજ્ઞા છે કેવી રીતે એનું નિરૂપણ થાય. એટલે હવે બોલાય કેવી રીતે તે જુઓ. એક ડેકામીટર બરાબર 10^1 મીટર, એક ડેસીમીટર બરાબર 10^-1 મીટર, મારી સાથે બોલતા રહ્યો, એક સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર, એક મિલીમીટર બરાબર 10^-3 મીટર, એક માઇક્રોમીટર બરાબર 10^-6 મીટર, એક નેનોમીટર બરાબર 10^-9 મીટર, એક મેગામીટર બરાબર 10^-16 મીટર, એક પેટામીટર બરાબર 10^15 મીટર થાય. તો એ રીતે તમારા અચળાંકોનો તમે ઉપયોગ કરી શકો. હવે એના આંતર રૂપાંતર કેવી રીતે પૂછાય એના માટે મેં એક એમસીક્યુ લખ્યો છે, તે આપણે સોલ્વ કરીએ. આ એમસીક્યુમાં પૂછવામાં આવ્યું છે, એક ફેમટોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. એમાં તમને ચાર ઓપ્શન આપ્યા છે, 10^15, 10^-15, 10^-6 અને 10^+6. તો આવું આંતર રૂપાંતર પૂછાય તો ત્યારે એના કેવી રીતે સોલ્વ કરવાના તે જુઓ. તો મેં તમને અત્યારે જ શીખવાડ્યું છે એનો ઉપયોગ કરીએ. સૌથી પહેલાં એક ફેમટોમીટર, ચલો મેં તમને અત્યારે જ બોલાવડાવ્યું છે, એક ફેમટોમીટરના મીટર કેટલા છે તે જુઓ. -15 મીટર દેખાય, એટલે હું એવું લખી શકું, એક ફેમટોમીટર બરાબર 10^-15 મીટર, અને એક નેનોમીટર, ચલો નેનો જુઓ, એક નેનોમીટર બરાબર -9 મીટર છે, એટલે અહીંયા આપણે એવું લખી દઈએ 10^-9 મીટર. ચલો તો જ્યારે આનું સાદરૂપ આપવું હોય તો તમારે ગુણોત્તર લઈ લેવાનો, એટલે માટે એક ફેમટોમીટર ભાગ્યા એક નેનોમીટર બરાબર, ફેમટો એટલે 10^-15 મીટર છે અને 10^-9 મીટર. હવે છેદમાં જે હોય એ ઉપર અંશમાં જાય એટલે સાઇન ચેન્જ થાય, માટે એનું સાદરૂપ આપીએ તો 10^-15 ઇન્ટુ 10^+9 થાય. એટલે આપણે એવું કહી શકીએ, એક ફેમટોમીટર ભાગ્યા એક નેનોમીટર બરાબર, અધાર સરખા માટે ઘાતનો સરવાળો, તો 10^-15+9, -15 મોટી સાઇન છે એટલે અહીંયા શું આવશે, -6/1 લખાય. એનો મતલબ એમ કે આપણે એવું કહી શકીએ, એક ફેમટોમીટર બરાબર એક નેનોમીટર. તો કેવી રીતે રૂપાંતર થયું તે, સોરી, 10^-6 નેનોમીટર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણા આ એમસીક્યુનો આન્સર કયો છે, -6 મીટર. એટલે આવા કોઈ પણ રૂપાંતર તમને આપ્યા હોય અને જો તમે એનો ગુણોત્તર લઈ લો તો તમારો આન્સર રાઈટ આવે. ચલો તો આ ફટાફટ કોપી કરી દો અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો. ચલો નેક્સ્ટ એમસીક્યુ જુઓ. એક ફેમટોમીટર બરાબર ખાલી જગ્યા પેટામીટર, એમાં છે એમાં 10^15, બીમાં છે 10^30, સીમાં છે 10^-15 અને ડીમાં છે 10^-30. ચલો જાતે પ્રેક્ટિસ કરો અને પછી જુઓ હું બોર્ડ પર આન્સર લાવું છું, એ આવે છે કે નથી આવતો. જેને નથી ખ્યાલ આવતો તે અહીંયા બોર્ડ પર ધ્યાન આપો. અત્યારે તમને રૂપાંતર શીખવાડાવ્યું છે તો આપણે પહેલાં જોઈ લઈએ, એક ફેમટોમીટર એટલે કેટલા મીટર છે. તો અત્યારે જોઈ ગયા, એક ફેમટોમીટર એટલે 10^-15 મીટર છે. તો લખી દઈએ, એક ફેમટોમીટર બરાબર 10^-15 મીટર છે. અને આપણને પેટામીટર પૂછ્યું છે, પેટામીટર એટલે કેટલા થાય, 10^15 મીટર થાય. તો એક પેટામીટર બરાબર 10^15 મીટર છે.
માટે એક ફેમટોમીટર ભાગ્યા એક પેટામીટર બરાબર ફેમટો એટલે માઇનસ 15 ભાગ્યા 10^+15 છેદ છે અંશમાં જાય એટલે સાઇન ચેન્જ થાય એટલે 10^-15 ઇન્ટુ 10^-15 થાય આધાર સરખા માટે ઘાતનો સરવાળો એટલે 10^-30 ઘાત કહેવાય માટે 1 ફેમટોમીટર ભાગ્યા 1 પેટામીટર બરાબર આ રીતનો આન્સર આવ્યો એના ઉપરથી આપણે એવું કહી શકીએ 1 ફેમટોમીટર બરાબર 10^-30 પેટામીટર અને ધ્યાનથી જોશો તો જે ડી ઓપ્શન છે એનો આન્સર થઈ ગયો કહેવાય એટલે અહીંયા આવશે 10^-30 પેટામીટર તો આખા એમસીક્યુમાં ખ્યાલ આવી ગયો કેવી રીતે સોલ્વ કર્યો ચલો ફટાફટ લખી દો અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો ચલો નેક્સ્ટ એમસીક્યુ જુઓ એમાં પૂછવામાં આવ્યું છે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે એમાં છે કિલોમીટર ગ્રેટર ધેન મેગામીટર ગ્રેટર ધેન પેરામીટર ગ્રેટર ધેન હેક્ટોમીટર બીમાં મેગા કિલો હેક્ટો પેરા પછી સીમાં છે પેરા મેગા કિલો હેક્ટો અને ડીમાં છે મેગા ગ્રેટર ધેન કિલો ગ્રેટર ધેન પેરા ગ્રેટર ધેન હેક્ટો ચલો તો પહેલાં જે ચાર આપણને આપ્યા છે તેના માટે કેટલી 10^10 છે તે જોઈએ તો તમને અહીંયા દેખાય છે 1 કિલોમીટર પછી છે 1 મેગામીટર ત્યારબાદ છે 1 પેરામીટર અને લાસ્ટ છે 1 હેક્ટો હેક્ટોમીટર ચલો બધાના માટે 10^10 કેટલી છે તે જોઈ લો 1 કિલોમીટર એટલે 10^3 મીટર થાય 1 મેગા એટલે 10^6 પેરા એટલે કેટલું થાય 10^15 અને લાસ્ટ હેક્ટો એટલે કેટલું છે 10^2 ચલો તો આને ગ્રેટર ધેન વાળો ક્રમ આપ્યો છે એટલે પહેલા શું આવશે પેરા આવશે એટલે પહેલા આવશે પેટામીટર હશે અહીંયા પેટામીટર ગ્રેટર ધેન ચલો 10^15 પછી 10^6 દેખાય છે એટલે અહીંયા શું આવશે મેગામીટર ગ્રેટર ધેન 10^3 મોટું દેખાય એટલે આવશે કિલોમીટર અને લાસ્ટ હેક્ટોમીટર તો આવું કયું ઓપ્શન છે જેની અંદર આ રીતનો ક્રમ આપ્યો છે તો તમે ધ્યાનથી જોશો તો સી ઓપ્શન એવું છે જેમાં પેટામીટર ગ્રેટર ધેન મેગામીટર ગ્રેટર ધેન કિલોમીટર ગ્રેટર ધેન હેક્ઝોમીટર આપે તો કેવી રીતના એમસીક્યુ પૂછાય એમાં ખ્યાલ આવી ગયો ચલો ફટાફટ લખી દો અથવા તમે સ્ક્રીનશોટ લઈ શકો ચલો તો આ જે થિયરી જોઈ એને આધારિત તમારા સ્વાધ્યાયમાં જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર 1.21 જુઓ તમને પૂછ્યું છે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર બરાબર ખાલી જગ્યા પિકોમીટર ચલો તો પહેલાં આને કન્વર્ટ કરી નાખીએ 1 કિલોમીટર બરાબર કેટલા મીટર છે જુઓ કિલો 10^3 મીટર કહેવાય અને 1 મિલીમીટર બરાબર મિલી કીધું છે એટલે 10^-3 થાય એટલે આપણે એવું કહી શકીએ 1 કિલોમીટર / 1 મિલીમીટર બરાબર 10^3/10^-3 -3 ઉપર જાય એટલે +3 થઈ જાય એના ઉપરથી આપણે એવું કહી શકીએ 1 કિલોમીટર બરાબર 10^+6 મિલીમીટર એટલે આપણી જે આ ખાલી જગ્યા આવશે એમાં જવાબ શું આવશે 10^6 મિલીમીટર
હવે એક મિલીમીટર બરાબર કેટલા પિકોમીટર એવું નથી પૂછ્યું, તમારો જે જવાબ આવ્યો એના પિકોમીટર, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે પહેલાં આપણે આટલા મિલીમીટર બરાબર કેટલા મીટર થાય એ જોઈ લઈએ. ચલો, તો આપણને ખબર છે એક મિલીમીટર બરાબર 10^-3 મીટર છે. તો આપણે જવાબ કેટલો લાવ્યા? 10^+6. તો 10^+6 મિલીમીટર હોય તો કેટલા મીટર? તો એના મીટર કેટલા થઈ જવાના? 10^+6 10^-3, એટલે 10^+3 થઈ ગયા. ખ્યાલ આવશે આર્યો આ? તો એનો ઉપયોગ કરીને હવે આપણે પિકોમીટર ગણીએ, એટલે આપણે એવું કહી શકીએ 10^6 મિલીમીટર અપોન એક પિકોમીટર, સોરી 10^6 મિલીમીટરના મીટર કેટલા લાવ્યા? +3 મીટર લાવ્યા. એટલે એવું લખાય 10^+3 મીટર અપોન આ હશે એક પિકોમીટર, અને અહીંયા હશે 10^3 મીટર, સોરી 10^6 મિલીમીટર. એના મીટર આપણે કેટલા લાવ્યા? 10^+3 મીટર લાવ્યા. અને એક પીકો, પીકો એટલે 10^-12 કહેવાય. અને એના ઉપરથી સાબિત થશે કે 10^6 મિલીમીટર બરાબર એક પીકોમીટર નીચે છે, -12 ઉપર જાય તો +12 થાય, એટલે 10^+3 10^+12, એટલે સરવાળો કરો તો +15 થાય. એટલે એના ઉપરથી હું એવું કહી શકું 10^6 મિલીમીટર બરાબર 10^15 પીકોમીટર. તો 10^15 પીકોમીટર કેવી રીતે આવ્યા તે ખ્યાલ આવી ગયો? તો આપણા આ જે ખાલી જગ્યા પૂછી હતી એનો જવાબ આ રીતે આવશે. હવે એ જ સવાલમાં બીજી બે ખાલી જગ્યા આપી છે તમને, એ તમારું હોમવર્ક છે, જાતે પ્રેક્ટિસ કરજો. નહીં ખ્યાલ આવે તો નેક્સ્ટ વિડીયોમાં હું સ્ટાર્ટિંગમાં તમને એ સોલ્વ કરીને બતાવીશ. ચલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો.